શબ્દોને ગોઠવવાના છે, ખાલી જગ્યા પણ ઓ ને લગતી છે, ઓ વાળા બધા શબ્દો છે, અને આપણે પેજ નંબર 43 આજે પૂર્ણ કરવાનો છે. તો ચાલો, આ તો આપણે પેલા 6 ખાના આપણા કરતા હવે આપણે 3 આપ્યા છે, કારણ કે હવે તમને આ સમજાય ગયું કે ચિત્ર જે આપ્યું હોય એ જ ગોઠવવાનું છે. ઉપર ઢોલ આપ્યો છે, અહીંયા લો આપ્યો છે, અહીંયા શું કરશું, લખી નાખશું નામ ઢોલ. પછી આ બાજુ છે ચિત્ર છે કોયલ, તો આ ખાનામાં લખવાનું થશે ઓ ય લ, લો આપેલું છે બરાબર. પછી ઉપર જે ચિત્ર છે બીજા ખાનામાં જુઓ, એમાં મોર છે, તો અહીંયા લખો મોર. પછી અહીંયા શું છે ચિત્ર, તો કે છે સસલું છે, તો એને હિન્દીમાં શું કહેવાય, ખરગોશ. ખર લલિકાનો માત્ર રો અને સ લખી નાખો. પછી જો ઉપર ચિત્ર આવ્યું છે ગાડી, તો એને શું કહેવાય, મોટર. તો ચાલો એમાં લખો મો, એક ખાનામાં એક લખવાનું છે મોટર. પછી અહીંયા શું ચિત્ર આવ્યું છે ઉપર, જો જોકર મેં પૂછે ને એ તમને લખેલું આવ્યું છે, તો ચાલો એમાંથી ન આપણે તો જોતા જાઓ જો ર. હવે તો ત્રીજા ધોરણમાં બીજા ધોરણની અંદર આપણને આવી જ રીતના પરીક્ષામાં પૂછાય. હવે જુઓ અહીંયા શબ્દ, આખો શબ્દ અહીંયા આવ્યો છે, અહીંયા એક શબ્દ નથી આવ્યો, તો આમાંથી કયો શબ્દ જે નથી એ અહીંયા લખવાનો છે. ખૂટતા અક્ષર લખો એના પછીનો પ્રશ્ન, જે અક્ષર ખૂટે છે એ લખી નાખવાનો છે, અને આના જેવો શબ્દ અહીંયા બનાવી દેવાનો છે. કટોરી કટોરી, લોમડી, તો એ જો મ અને ડી એક છે, શું નથી આપ્યું આમાંથી, તો કે છેલ્લો ને કાનો માત્ર લો, તો અહીંયા લખી નાખો લો. પછી હોલી, તો અહીંયા હોલ નું લખી આપેલું નથી, તો ચાલો લખો હોલી. અશોક, તો અ શું નથી આપ્યું, અશોક. એના જેવો શબ્દ બની જવો જોઈએ, અહીંયા મો નથી આપ્યું, મોટર આના જેવું જ બનાવો છે, તો એ બરાય મો નથી આપ્યું. અહીંયા પણ પેલા કાનામાં શું લખીશું, મો, મોગરા. પછી અહીંયા તો કે છે ઓ, ઓખલી. અહીંયા તો, તોપી. તો ચલો અહીંયા ખૂટતા અક્ષર પણ પૂર્ણ થયા. હવે એના પછીનો પ્રશ્નની જે સૂચના છે એવું વાંચું છું, તમે જુઓ. કોષ્ટક સી શબ્દ ઝુંકર ખાલી જગ્યા ભરો. હવે ઈ જ ખાલી જગ્યા, ઈ જ સૂચના ગુજરાતીમાં આવી છે. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા ભરો. હવે જો કૌંસ છે ત્યાં કૌંસમાં જે એક હોય ને એ કૌંસ કહેવાય બરાબર. આ કૌંસમાંથી પસંદ કરવાના ચિત્ર જુઓ અને સાચો શબ્દ પસંદ કરો. પહેલો ચિત્ર સેલું છે, જુઓ જે આમાંથી ઘોડાનું છે, તો જો ઘોડા, તો અહીં ખાલી જગ્યા માં આવશે, ખાલી જગ્યા તેજ દોડતા હે, તો ચિત્ર સેલું છે ઘોડા, તો અહીંયા લખો ઘોડા માંથી લીલી કરો. પછી બે લાખો ખાલી જગ્યા બી કે તે હે, તો બે લાખ એક નામ છે છોડનું, તો એને શું કહેવાય બીજું નામ, તો કે છે મોગરો. ચિત્ર શેનું આપ્યું છે મોગરા, કે આપણને ખબર પણ પડી જાય, ન ખબર હોય તો જરા વિચારવાનું કે કોયલ ન કહેવાય, બે લાઈન મોગરા આવે, બે માંથી એક માંથી શું આવે, તો કે છે મોગરા. ચિત્ર જોઈ એટલે ખબર પડી જાય બે લાખો મોગરા બી પગે હે. પછી ત્રીજું, ખાલી જગ્યા કુ કુ કરતી હે, ચિત્ર જુઓ કોણ કરે છે કુ કુ, ચાલો એ ખાલી જગ્યામાં લખો કોયલ. જો તમને એક તો ચિત્ર પણ આવ્યું છે અને કૌંસે આવ્યા છે, ફક્ત તમારે ખાલી વિચારવાનું છે અને સાચો શબ્દ એ લખવાનો છે. તો ચાલો તમે આવું લખી નાખો ખાલી જગ્યામાં ત્રણે. પછી જુઓ વાક્ય પઢો ઓર લખો, વાક્ય વાંચો અને લખો. તો જુઓ આ જે ચાર વાક્યો આપ્યા છે એ તમારે વાંચતા જવાના છે અને એની સામે એના જેવા જ લખવાના છે. ભૂલ કર્યા વગર હિન્દીની માત્રા કરવાની, પૂર્ણવિરામ હિન્દીનું જે થતું હોય કરવાનું, અને ટપકાની પણ ભૂલ કરવાની, જોઈ જોઈ લખવાનું છે, એટલે સાચું જોવું જોઈએ, જેથી કરીને આપણને અનુલેખનની અંદર અને આપણને પાંચ માર્ક પૂછાય અથવા તો પાંચ વાક્ય પૂછાય તો સીધા પાંચ માર્ક મળી જાય, ત્રણ પૂછાય તો સીધા ત્રણ માર્ક મળી જાય. જોઈ જોઈ લખવાનું એટલે હંમેશા સાચું જ લખવાનું, એવું જ પ્રયત્ન કરવાનો. જો આમાં કોઈ ખોટું લખેલું છે તો એને સુધારી આપ્યું છે, તો એવી રીતે તમારે એક પણ ભૂલ કર્યા વગર વાક્યો જે છે એ સાચા લખવાના છે. પેજ નંબર 43 અહીંયા પૂરું થયું. થેન્ક યુ.